તસવીર જે આપે પહેલા જોઈ એ છે કોંગ્રેસના મહિલા નેતા પ્રગતિ આહિર, જેમનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. કઈ રીતે તેઓ અચાનકથી જે ગુંડાઓ છે તેની સામે ઉતરે છે અને તેમના સાથે બોલાચાલી કરે છે, તેમનો આ દબંગ અવતારનો વિડીયો અત્યારે ચારેકોર ચર્ચાનો વિષય બન્યો છે. જયરામ રમેશ દ્વારા પણ આ વિડીયો છે એ ટ્વીટ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે આ વિડીયો તે સમયનો છે જ્યારે અમદાવાદ ખાતે કોંગ્રેસ કાર્યાલયમાં પથ્થરમારાનો બનાવ બન્યો. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સામે સામે આવી ગયા અને ત્યારે કોંગ્રેસ કાર્યાલયને બચાવવા ગયેલા પ્રગતિ આહિરનો આ વિડીયો છે જે અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. રાષ્ટ્રપતિના અભિભાષણ પર રાહુલ ગાંધીએ પહેલું ભાષણ આપ્યું, એ જ ભાષણનો હંગામો થઈ રહ્યો છે. રાહુલે એ જ ભાષણમાં દહાડ લગાવતા કહ્યું હતું કે અમે આવનારી ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપને હરાવી દઈશું. રાહુલ ગાંધીના નિવેદનનું બહાનું બનાવી ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓએ ગુજરાત કોંગ્રેસની પ્રદેશ ઓફિસ પર હુમલો કરી દીધો. બીજી તરફ કોંગ્રેસ પણ સામે ઉતરી, તેના દ્રશ્યો પણ સામે આવ્યા. થોડી જ વખતમાં આખો રોડ રણ મેદાન જેવો લાગવા લાગ્યો. ગુજરાતમાં માત્ર અમદાવાદ જ નહીં પણ કોંગ્રેસની અન્ય ઓફિસ પર પણ હંગામો થયો. જોકે હંગામા બાદ ફરિયાદ કોંગ્રેસની સામે જ થઈ અને 5 લોકોની ધરપકડ પણ થઈ. રાહુલજીએ ખોટું નહોતું કહ્યું. રાહુલજીએ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી ધર્મના નામે હિંસા ફેલાવે છે, એ લોકો નફરત ફેલાવે છે. ભારતીય જનતા પાર્ટીના દલાલોને જુઓ તમે, અહીંયા પોલીસ એને સપોર્ટ કરી રહી છે, એના ઉપર અમારી ઉપર પથ્થરમારો કરી રહી છે, એમને રોકતા નથી. અને કોંગ્રેસ પાર્ટી એક નામનું એવું આંદોલન જનતા માટે કરતું હોય તો 5 કોંગ્રેસ પાર્ટીને ફેર દેવામાં આવે છે. આજે ભારતીય જનતા પાર્ટીની માનસિકતા અને એના ખુલ્લા કાર્યક્રમ માંગે રાહુલ ગાંધી છે. ખુલ્લા કાર્યક્રમ છે ભારતીય જનતા પાર્ટી એટલા માટે આ કરવા માટે આવ્યા છે. પરંતુ આ હંગામામાં સૌથી વધુ વાયરલ થઈ કોંગ્રેસની નેતા પ્રગતિ આહિર. એક તરફ હંગામો ચાલી રહ્યો હતો ત્યાં બીજી તરફ પ્રગતિ એકલા જ મેદાને ઉતરી ભાજપ વિરુદ્ધ મોરચો સંભાળતી વિડીયોમાં જોવા મળી. એક તરફ સામે સામે બબાલ ચાલી રહી હતી ત્યાં બીજી તરફ પ્રગતિ આહિરે ભાજપ વિરુદ્ધ વિડીયો બનાવવાનું શરૂ કર્યું. હવે પ્રગતિ આહિરનો આ જ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો પ્રગતિ આહિરની બહાદુરીના વખાણ કરી રહ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે પોતાના સોશિયલ મીડિયા પર જે ફોટો અને વિડીયો શેર કર્યો તેમાં એક ફોટો પ્રગતિ આહિરનો પણ છે, જેમાં તે લોકોના ટોળામાં એકલી ભાજપ સામે મોરચો વધારી રહી હતી તેવું દેખાઈ રહ્યું છે. મહિલા પોલીસ પ્રગતિ આહિરને રોકી રહ્યા હોય તેવું પણ દેખાઈ રહ્યું છે. તો બાજુની તરફ કોંગ્રેસ નેતા હિરેન બેન્કર પોલીસ કોન્સ્ટેબલને સમજાવી રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે. નીચે પથ્થર દેખાઈ રહ્યા છે. જો આ પ્રગતિ આહિરને ન જાણતા હો તો કહી દઈએ કે પ્રગતિ ગુજરાત કોંગ્રેસની સેલિબ્રિટી ફેસ છે. ગુજરાતી ફિલ્મોમાં એક્ટિંગ અને મોડલિંગનું સેટ કરિયર છોડીને પ્રગતિએ 2019માં કોંગ્રેસમાં જોડાઈ ગુજરાત કોંગ્રેસની પ્રવક્તા બની અને ડિબેટમાં પોતાના તીખા અંદાજથી કોંગ્રેસનો પક્ષ રાખતી જોવા મળી. હાલ મહિલા સેવાદળની અધ્યક્ષની ભૂમિકા નિભાવી રહી છે પ્રગતિ. રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં પણ જોવા મળી. એવું નથી કે પ્રગતિ પોતાના તીખા અંદાજથી જ ફેમસ થઈ હોય. પ્રગતિને પક્ષ વિરોધી કામ કરવા મુદ્દે 6 વર્ષ માટે સસ્પેન્ડ પણ કરવામાં આવી હતી. પણ પ્રગતિ આહિર હાઈકમાન્ડ સામે પડી અને પોતાના વિરુદ્ધ જો પક્ષ વિરોધી કામ કર્યાના પુરાવા હોય તો રાજનીતિ છોડી દેવાની તૈયારી દર્શાવી. સસ્પેન્શન ખત્મ થયું અને ફરી હવે એક્શનમાં જોવા મળી રહી છે પ્રગતિ આહિર. પ્રગતિ મહારાષ્ટ્ર ચૂંટણીમાં પણ પવન ખેરાના માર્ગદર્શનમાં સક્રિય ભૂમિકા ભજવી ચૂક્યા છે. તો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. ગુજરાતના અને દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર વાંચવા માટે હજુ પણ લોગ ઇન કરો અમારી વેબસાઇટ gujrattak.in. નમસ્કાર.